અમદાવાદ કે જ્યાં નવરાત્રી સુધીમાં રોડનું સમારકામ કરવા માટે સૂચના અપાઈ. શહેરમાં અનેક સ્થળોએ રસ્તો તૂટી જતા એએમસીએ રોડ જ બંધ કરી દેવા પડ્યા. છેલ્લા 4 મહિનાથી AC 4 રસ્તાને બંધ રાખવામાં આવ્યો. ડ્રેનેજની લાઈન નાખ્યા બાદ રોડનો ડામર ઉખડી ગયો, જેથી આ રોડને સંપૂર્ણ બંધ જ કરવો પડ્યો. રોડની બિસ્માર સ્થિતિના કારણે નવરાત્રી સુધીમાં રસ્તાના સમારકામને પૂર્ણ કરવા સૂચના અપાઈ. દાવો છે કે 11 ઓગસ્ટથી અત્યાર સુધી 1500 ટન માલ સામાનનો ઉપયોગ કરી રોડ બનાવવામાં આવ્યા. 2 દિવસ વરસાદના કારણે રસ્તો બનાવવાનું કાર્ય બંધ રખાયું, જે વરસાદ રોકાતા હવે શરૂ કરાશે. અમદાવાદ શહેરમાં સીઝનનો 18 ઇંચ વરસાદ પડ્યો છે. આ તરફ શહેરમાં મોટા ભાગના તમામ રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 3600 જેટલા નાના મોટા ખાડા પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ અમે છીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજ પાસે. છેલ્લા 3 મહિનાથી આ રોડ અહીંયા આગળ આવેલો છે, તેની હાલત જુઓ. ખાડા અત્યંત મોટા થઈ જવાના કારણે આખો જે AC બ્રિજની નીચેનો ભાગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અને અમદાવાદ મહાનગરપાલિકાએ ચેતવણી પણ લગાવી છે કે આ રોડ છે ત્યાં આગળ કામગીરી ચાલુ હોવાના કારણે રોડ બંધ રહેશે, જેની રાહદારીઓએ નોંધ લેવી. લગભગ જૂન મહિનાથી એબીપી અસ્મિતા દ્વારા આ અહેવાલો પ્રસારિત કરવામાં આવતા હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું નથી, જેના કારણે 7 ઝોનમાં 3600 જેટલા નાના મોટા ખાડાના સમારકામ પૂર્ણ થયા હોવાનો દાવો કરાય છે. પણ આ રોડ રસ્તાની હાલત જુઓ. 12,000 કરોડના બજેટની વચ્ચે અમદાવાદ શહેરના રોડ રસ્તાઓની હાલત કોઈ ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તા હોય તે પ્રકારની જોવા મળી રહી છે. અને કોર્પોરેશનને જ્યારે પણ આ અંગે સવાલ પૂછવામાં આવે છે ત્યારે એક જવાબ માત્ર મળતો હોય છે, તે છે ચોમાસું બંધ થયા બાદ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ તે રોડની કામગીરી પણ હજી સુધી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત વધુ બિસ્માર થઈ રહી છે. અને વાહન ચાલકો પોતાના વાહનો જે રીતના ચલાવી રહ્યા છે તે જોતા અકસ્માતનો ભય ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. અને અમદાવાદ શહેરમાં અત્યાર સુધી આશરે 4000 જેટલા નાના મોટા ખાડા અને રોડ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.